છેલ્લા થોડા દિવસો પહેલા રાજકોટમાં રોંગ કાર લઈ જઈ અને જીએસટી કમિશનરની કાર સાથે તોડફોડ કરીને એક સાધુએ રસ્તા વચ્ચે હોબાળો કર્યો હતો, જેને લઈને તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ સહિતની ટીમો આ સાધુ પર કાર્યવાહી કરી રહી હતી, જે બાદ અનેક ખુલાસાઓ પણ થયા હતા અને રાજકોટથી 15 કિલોમીટર દૂર વદવાદડી ગામે સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને આ સાધુ તેના મળતિયાઓને ત્યાં પોતાનો આશ્રમ બનાવી અને રહેવા લાગ્યા હતા, જેની જાણ પોલીસને થઈ જાય છે, જે બાદ એ પણ જાણવા મળે છે કે આશ્રમની બહાર ગાંજાના 2 છોડ પણ વાવવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે રાજકોટ જિલ્લાના કલેક્ટરના આદેશ બાદ મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યવાહીને લઈને અધિકારીઓએ શું કહ્યું સાંભળો. વાજડી વડનો સર્વે નંબર 32 છે, એમાં દબાણ થયેલું જે દૂર કરવા માટે અમે એમને નોટિસો આપેલી, પણ દૂર નહીં થતાં આજે પોલીસ બંદોબસ્ત સાથે અમે દબાણ દૂર કરાવેલું છે. સર, કોના દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને કઈ રીતે નોટિસ આપવામાં આવી? એ કોઈ અહીંયા સાધુ દ્વારા દબાણ થયેલું હતું. અમે એમને નોટિસો આપતા એમના તરફથી તો અમને કોઈ લેખિત રજૂઆત મળેલ નહોતી, એટલે અમે અહીં પછી એમને નોટિસો આશ્રમે જ બજવણી કરાવી અને દબાણ દૂર કરાવેલું. સર, કેવડી જમીન છે અને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી? લગભગ અંદાજિત 2500 થી 3000 ચોરસ મીટર જગ્યા છે અને કિંમતની રીતે જોઈએ તો 2.5-3 કરોડ જેવી કિંમતની જગ્યા થાય છે. અત્યારે કઈ રીતે કામગીરી હાથ ધરાય છે? અત્યારે મેં નોટિસો આપ્યા પછી એમના તરફ દબાણ દૂર નહીં થતાં આજે પોલીસની હાજરીમાં જેસીબી મારફતે જે કન્સ્ટ્રક્શન હતું એ દૂર કરાવેલું છે. આગળ કઈ રીતે સર, અને કોઈ ફેન્સિંગ થી કઈ? હા, ફરી કોઈ દબાણ ના થાય એટલા માટે અમે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મેળવી અને આરએમબી મારફતે ફેન્સિંગ કરાવીએ છીએ જે જગ્યા ઉપર દબાણો ખુલ્લા કરાવેલા છે ત્યાં. વડવાજડી ગ્રામ પંચાયતનો ખરાબો અંદાજિત 2 એકર જેવો હતો અને શ્રીનાથજી આશ્રમનું આ કરેલું હતું. જમીનની ઉપર 2 એકરમાં દબાણ કરેલું હતું બાપુએ. તેમનું શાંતિપૂર્ણ ડિમોલેશન મામલતદાર સાહેબ શ્રી, રાજકોટ પોલીસ, સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ઓફિસરો બધા પહોંચેલા હતા અને શાંતિપૂર્ણ એમનું ડિમોલેશન થયેલું હતું અને 2 એકર જેવી જગ્યા આજ રોજ અહીંયા ખાલી કરેલ છે. જે ગેરપ્રવૃત્તિ શું પ્રવૃત્તિ થતી હતી? અહીંયા દોરાધાગા જોવાતા અને ખોટા ગેરમાર્ગે દોરતા. ગાંજાનું વાવેતર પણ મળી આવ્યું, ગાંજાના 2 છોડ પણ મળી આવ્યા હતા. હવે શું અહીંયા ગામજનો અહીંયા જમીનમાં શું ઉપયોગ? આની અંદર અત્યારે ખુલ્લી જગ્યા મામલતદાર સાહેબશ્રીએ કરાવેલી છે અને અહીં હવે ઝાડનું રોપણ કરશું. હાલ સમગ્ર મામલે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે દબાણ હટાવવા બાબતે નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારે નોટિસનો સમયગાળો પૂરો થયા બાદ આજરોજ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.